મિત્રો, નેક્સ્ટ આગળ વધીએ, પછીનો પ્રશ્ન સોલ્વ કરીએ. રકમ તમારી સમક્ષ જ છે કે ખૂણો એ મેળવો. અરે ભાઈ, ખૂણો એ એટલે વળી શું? તો કે એબીસી સદિશ છે, તો તમે ગમે ત્યાં એબીસી નામની સદિશને લખી શકો છો, એમાં એ તમને કંઈ પણ ન કરી શકે. ચાલો એ બી, અરે આ શું છે ભાઈ, 3D ની વાતો જ નથી કરવાની, અમે 2D ના જ માણસો, સાદા ને સિમ્પલ જીવન જીવવા વાળા છીએ, બરાબર ને? તો 3D આઈટમ કાઢો. ઓકે, ચાલો 2D માં સદિશ તમે એ બી સી ગમે ત્યાં લખી શકો છો. મારે જે જોઈએ છે એ જ તમારો એ નામ આપો, મારે એ જોઈએ છે. તો અહીંયા ધારો કે બિંદુ બી છે, ધારો કે અહીંયા બિંદુ સી છે, તો આ તમારો સદિશ મેળવી જાય. એ બી સદિશ અને એ સી સદિશ એમની વચ્ચેનો ખૂણો એટલે ખૂણો એ થાય. આને કહેવાય માપ ખૂણો એ કહેવાય. એટલે આવી રીતે જ દોરવું. તો આને તમારે શું નામ આપવું પડે? કંઈક નામ આપવું પડે. હું એક્સ બાર નામ આપી દઉં છું. આને કંઈક નામ આપવું પડે, હું વાય બાર નામ આપી દઉં છું. એક્સ બાર શું છે? તો એક્સ બાર તમારો સદિશ એ થી ઉડતો બી તરફ જતો સદિશ છે. એ થી બી સદિશ છે, એટલે કે બિંદુ બી માંથી બિંદુ એ, અંત્ય બિંદુ માંથી આરંભ બિંદુ, એવું ફિઝિક્સ કહેવા માંગે તો એ રીતે જ આપણે ગણીએ. બી માંથી એ એટલે 2 માંથી 3 -1, 3 -1 = 4 થાય. આ એક્સ બાર થાય. વાય બાર સદિશ શું થાય? તો કે વાય બાર સદિશનું શરૂઆત જુઓ, એ થી ભાગીને સી સુધી જાય છે, તો એસી સદિશ કહેવાય એને. એસી એટલે કે સી માંથી એ, સી માંથી એ એટલે કે 2, સી માંથી એ એટલે કે 2, આવો સદિશ થાય. ઓકે, હવે શું? તો કે આ બે વચ્ચેનો ખૂણો જ તમારો એ છે. તો લખી નાખું કે એક્સ બાર અને વાય બાર વચ્ચેનો ખૂણો, માપ ખૂણો એ છે. તો સૂત્ર થાય એક્સ બાર ડોટ વાય બાર બરાબર મોડ એક્સ બાર મોડ વાય બાર અને કોસ થીટાની બદલે અહીંયા ખૂણો એ છે, કોસ એ થાય. તો મિત્રો, ફાઇનલી જવાબ તરફ આગળ વધીને પ્રયાણ કરી જ નાખીએ. હવે બધું તમારી પાસે હાજર જ હોય તો એક્સ ડોટ વાય એટલે કે પહેલાનો ગુણાકાર -1 × 2 પ્લસ બીજાનો ગુણાકાર 4 × 2 બરાબર મોડ એક્સ એટલે કે વર્ગમૂળમાં 1 + 16, મોડ વાય એટલે કે વર્ગમૂળમાં 4 + 4 કોસ થીટા. તો તમારો આન્સર થશે 4 × 2 = 8 - 2 = 6 બરાબર √17 × √8 એટલે કે 2√2 કોસ થીટા, એટલે કે 6/2 × √17 × 2 બરાબર કોસ થીટા. તો કોસ થીટાનો આન્સર 3/3, કારણ કે 2 × 3 = 6 થાય, 3/17 × 2 = 34, 3/√34 તમારા પ્રશ્નનો આન્સર રહેશે. જે કંઈ પણ હોય તો લખવો છે જ અહીંયા, કોસ ઇન્વર્સ 3/√34. જો ન હોય તો પાયથાગોરસને આધારે, એટલે કે ત્રિકોણ ટ્રાયંગલને આધારે તમે સાઇન અને ટેન પણ મેળવી શકો છો. તો આ પ્રશ્નનો આન્સર રહેશે ઓપ્શન એ, કોસ ઇન્વર્સ 3/√34.